सीहोर में लुक एंड लर्न ब्राइडल कॉम्पिटिशन सेमिनार योजायो। जारे डेमेज ड्राई हसे खराब हसे ए हेर में आप लेशे ये तमारे सिलेक्ट करवानो छे। अभी जो बीजा कोई भी लोगों ने बे मॉडल सिलेक्ट करवाना छे देखाई छे बे ट्रीटमेंट करवानी छे जे वधारे में वधारे खराब हेर होय ए तमे जेमा कहो एमा आपणे करशुं। फर्स्ट थर्ड हाँ मैडम मां सो करसो स्पाटर सो के परमानेंट परमानेंट ओके तमे ये पर आजो। अबे स्पा ब्राजीलियन स्पा जे करवानो छे एमाथी कोई भी फर्स्ट फर्स्ट तमारी साइड थी फर्स्ट सेकंड ट्रावल थर्ड एयर मां તમારે અહીંયા પર તમે બેસી જાઓ હા થેન્ક યુ અહીંયા પર તમે મેડમ મેડમ ટર્ન થઈ જાઓ ઓકે હવે આ બંને માંથી કો સેકન્ડ ફર્સ્ટ ફર્સ્ટ વધારે છે આપણું ઓકે તો આપણે ફર્સ્ટમાં જ કરશું થેન્ક યુ ઓકે બેસો હવે અહીંયા પર આવી જાઓ। આમના બિફોર આફ્ટર તમે ફોટોઝ લઈ શકો છો લાસ્ટમાં આપણે રિઝલ્ટ બતાવશું તમને અને આજે અમે લોકો એવું બી બતાવવાના છે એ ટુ ઝેડ તમને કઈ રીતે પ્રોડક્ટ એપ્લાય કરી કઈ રીતે ડ્રાયર પકડવું કઈ રીતે ડ્રાયર કરવું કઈ રીતે તમારે ઊભું રહેવું કઈ રીતે આઈનિંગ કરવું કઈ રીતે કોમ્બ પકડવો એ બી શીખવાડવાના છીએ આજે તમને એ ટુ ઝેડ બધી વસ્તુ પ્રોફેશનલ રહેશે તો ઇનફ છે બે લોકો કામ કરતા હોય 5 કલાક તો 4000 લેશું 2000 કોસ્ટ એ ગઈ સમજો પછી બે એમ્પ્લોય કામ કરતા હોય એમનું 5 કલાકનું ઓવર કલાક ઉપરનું પેમેન્ટ પ્લસ પાણી જે હેર વોશ કરી એમનું પાણી પાવર જે આપણે 5 કલાક એસી લાઇટ 2000 એમની કોસ્ટ છે અને આનું કેટલું કોસ્ટ થશે તો 500,000 રૂપિયા એટલું એક ક્લાયન્ટ ઉપર જશે 500 રૂપિયા આપણે પકડીએ 2500 રૂપિયાની એક કોસ્ટ ગઈ આપણે હવે 4000 રૂપિયા લીધા છે આપણે તો 1500 રૂપિયા તમે કીધું 4000 લેશું તો 10 લોકોમાંથી એક લોકો એવું કરે કે ચલો મને કરી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે પણ પછી ટ્રીટમેન્ટ પછીને આપણે શેમ્પુ કન્ડિશનર અને સીરમ આપીએ છીએ હોમ કેરમાં તો એ કેટલાના હોય છે લો કોસ્ટ છે ટ્રીટમેન્ટ કરો તો તમને કોસ્ટ ઓછી જાય છે 2000 જાય છે એમ આપણે 250 રૂપિયા જાય છે આપણે એક ટ્રીટમેન્ટ કરો ને તો 250 રૂપિયાની તમને ટ્રીટમેન્ટ થાય તો ત્યાં 2000 ને ત્યાં 250 કેટલા બચશે તમને ટ્રીટમેન્ટમાં 1800 રૂપિયા તો એ બચી જાય રાઈટ બેસ્ટ રિઝલ્ટ છે સાથે એવું બી નથી આપણે એવું નથી આપણું બેસ્ટ રિઝલ્ટ છે 100% ગેરંટી સાથે ન તમને શું થાય ના આવડે તો તમે પાછું એકવાર યુઝ કરીને બી તમે 500 પ્રોડક્ટ આપી શકો છો એટલે ગેરંટી પ્રોડક્ટ કોઈ બી લેશું તો આપણને ઇકોનોમી રેન્જ કે આપણે લઈ શકીએ સેકન્ડ આપણે ક્લાયન્ટને ટ્રીટમેન્ટ કરીએ છીએ તો ક્લાયન્ટને બી પરવડવું જોઈએ ટ્રીટમેન્ટ કરવામાં અને આપણે કરીએ છીએ તો આપણે જે પ્રોડક્ટ યુઝ થાય છે એમાં બી આપણને પ્રોફિટ થવો છે લાસ્ટમાં કે તમે સેલિંગ કરો છો પછી જેટલા લોકો બોલશો ને એમના ત્યારે ત્યાં એના પર એવું નહીં રાખતા કે અમુક બોલી મને કાંઈ આઈડિયા નથી પણ તમારું જે માઇન્ડમાં જે પ્રશ્ન છે કહેશો ને તો 10-20 આમાં જેટલા બી કરીને બધા પ્રશ્નનો સોલ્વ થશે તો એવું બોલે વાત તો કરો હું આના પર આવો આવો 10 મિનિટ થાય તમે કહેશો કેટલા પડશે પર પીસ 80-100 રૂપિયા એક પીસ કોઈ બી શેમ્પુ વેચીએ તો રાઈટ બીજા કોઈ બી કહેશે આપણે એટલી બધી મહેનત કરીને 1,00,000 રૂપિયાની પ્રોડક્ટ આપણે મહિને સેલ કરતા હોઈએ તો એમાં જ્યારે બી બ્રાન્ડને આપણે જે ક્લાયન્ટ એમ કહીએ ને કે ભાઈ આ તમે જે કરી દેશો ને એ ઓકે કોઈ બી બ્રાન્ડ હોય તો એ તમારું ક્લાયન્ટ
તો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. હવે આપણે લઈએ બ્રાન્ડનું થોડું ઇકોનોમી રેન્જ છે આપણે સેકન્ડ ઉપર. આપણે થોડા રિઝલ્ટ જોઈ લઈએ એટલે તમને થોડું આઈડિયા આવે. મહેંદીવાળા હેર છે, નેચરલ છે, લાસ્ટમાં મહેંદી કરેલી છે, એકદમ ફ્રીઝી અને ફૂલી હેર છે, ફ્લફી હેર કહેવાય એમને. હવે એનું રિઝલ્ટ આ એકવાર ખાલી કેરાટીનનું રિઝલ્ટ છે, હા, સ્ટ્રેટનિંગ કે એવું કંઈ કરેલું નથી. એક મિનિટ રાઈટ, બીજું એક મિનિટ પાછું નીચે લો. હા હા, હાઈલાઇટ હેર અને નેચરલી હેર છે, સ્ટ્રેટનિંગ કે એવું કંઈ કરેલું નથી, કલર કરેલા છે. એમનું રિઝલ્ટ એક આપણા અહીંયા આર્ટિસ્ટ જયભાઈ ભાવનગર એમનો પહેલાંનો રિપોર્ટ. ત્યાં હું માર્કેટિંગમાં ફર્સ્ટ ટાઈમ જયભાઈને મળ્યો હતો આજથી 2 વર્ષ પહેલાં. એમને ત્યાં હું પ્રોડક્ટ બતાવતો હતો ત્યારે આ મેડમ આવ્યા હતા. આ મેડમ હતા કોઈ બી બેંકના મેનેજર, જે જયભાઈના રેગ્યુલર ક્લાયન્ટ છે. પછી જ્યારે હું માર્કેટમાં આવ્યો હતો જયભાઈના સલૂનમાં, ત્યારે એ મેડમ રડતા રડતા જયભાઈ પાસે આવી. હું પ્રોડક્ટ બતાવતો હતો જયભાઈ, ત્યારે રડતા રડતા કોઈને હેર ફોલ હશે તો બી ચાલશે, ગેરંટી સાથે ઓલ ટાઈપ હેરનું શેમ્પુ બનાવેલું છે. રાઈટ, શેમ્પુ હતું ફોર સાઇલન્સર, કન્ડિશનર. કન્ડિશનરમાં માઇનસ પોઈન્ટ શું છે કોઈ કહેશે? માઇનસ પોઈન્ટ શું છે કન્ડિશનરની અંદર, માસ્કની અંદર? બધા લોકોને આઈડિયા આપણે ક્લાયન્ટને આપીએ છીએ અથવા આપણે યુઝ કરી, હા કે ના? મજા નથી આવતો બધા, હા ના નથી બોલતા. અમને લોકોને એવું કહીએ છીએ આમાં કાંઈ બી અલગ ફીલ થાય છે. કન્ડિશનરમાં માઇનસ પોઈન્ટ એ છે કે આપણે ક્લાયન્ટને સજેસ્ટ કરીએ છીએ કે જ્યારે બી સેલ કરીએ છીએ સ્કેલ્પમાં ટચ ન થવું જોઈએ. રાઈટ, આપણે બી કરીએ છીએ તો સ્કેલ્પમાં ટચ કરાવીએ છીએ, શું પ્રોબ્લેમ થાય છે? હેરફોલ થાય, ડેન્જરસ થાય. રાઈટ, ફર્સ્ટ એવી બ્રાન્ડ છે મિસ બ્લેક, ગેરંટી સાથે સ્કેલ્પમાં ટચ થઈ જશે તો તમને હેરફોલ નહીં. અત્યાર સુધી સ્ટેપ આવે છે ને બધામાં માઇનસ પોઈન્ટ છે, એ બધા પ્લસ પોઈન્ટ જોવું છે. તો આપણું માસ્ક જેટલું ઠીક છે. પ્રોડક્ટને લોન્ચ કરેલી છે, પ્રેઝન્ટ કરેલી છે, રિઝલ્ટ આપ્યું છે એને. હવે હું તમને સમજાવ્યા ફેસ્ટિવલ ઓફર અત્યારે ચાલુ છે, જે 50% તો તમને પ્રોડક્ટ મળે જ છે. નિકિતાબેન પંડ્યાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે, એનું સ્વાગત કિરણબેન કરશે ભાવનગર.
કેવું લાગ્યું તમને આજે? બહુ સરસ લાગ્યું. કોમ્પિટિશનમાં જોડાયા પછી કેવું લાગ્યું ભાઈ? બહુ સારું લાગ્યું. વર્ક બહુ સરસ છે. અને કિરણ મેમ થેન્ક યુ સો મચ. કિરણ મેમ મને ભાવનગરમાં મળ્યા હતા. મેં શિવરમાં મારો ફર્સ્ટ હશે સેમિનાર. આવો સેમિનાર મેં ઘણા બધા સેમિનાર કર્યા છે, પણ આવું શાંતિથી સેમિનાર અટેન્ડ કર્યું એ મને બહુ સરસ લાગ્યું છે. થેન્ક યુ સો મચ કિરણ મેમ. ઉર્મિલા બેને મને કીધું કે હું સપોર્ટ આપીશ, તું ભાગ લઈ કે તારું કે વર્ક બતાવ કે એમ, તો તને આમ આઈડિયા આવે ને બધા જોવે એમ. સુરતથી મેકઅપ વાળા છે એ બધા બ્યુટિશિયનો માટે જ અહીંયા બોલાવવામાં આવ્યા હતા.
કે જે બ્યુટિશિયન દૂર નથી જઈ શકતા ખરીદી માટે, એના માટે અહીંયા ખરીદી પોસિબલ થાય એ હેતુથી આજે અમે બહુ સરસ કાર્યક્રમ ગોઠવ્યો હતો અને બધાના સપોર્ટથી કાર્યક્રમમાં ખૂબ સફળતા મળી છે. આમાં કેટલા સ્ટુડન્ટ હતા ભાગ લીધા હતા? સ્ટુડન્ટ ભાગ લેવામાં સ્ટુડન્ટ હતા 55, 66 અને અત્યારે સેમિનાર જોવા માટેની સંખ્યા તો ઓલમોસ્ટ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. 300 જણા હતા સેમિનાર એટેન્ડ કરવા માટે. ધાર્યા બાકી સફળતા મળી છે આ કાર્યક્રમને.